આવી રહ્યા છે. તો મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવાને માઠી અસર પહોંચી છે, કારણ કે એક તરફ 7 જેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી છે તો અમદાવાદથી મુંબઈ જતી 9 જેટલી ફ્લાઇટ મોડી પડી છે, જેના કારણે અનેક મુસાફરો અટવાઈ પડ્યા છે. આપણે જણાવી દઈએ કે મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ મુસાફરીને માઠી અસર પહોંચી છે. મુંબઈમાં પણ 7 જેટલી ફ્લાઇટને રદ કરવામાં આવી, તો સાથે 8 ફ્લાઇટના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તો અમદાવાદથી મુંબઈ જતી 9 જેટલી જે ફ્લાઇટ છે તે મોડી પડી છે, જેના કારણે એરપોર્ટ પર અનેક મુસાફરો અત્યારે અટવાઈ પડ્યા છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. મુંબઈમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. આ ઉપરાંત આજે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સુરક્ષાના કારણોસર મુંબઈ તરફ જતી જે અમદાવાદથી મુંબઈ તરફ જતી જે ફ્લાઇટ છે તે ફ્લાઇટ સેવાને માઠી અસર પહોંચી છે. સુરક્ષાના કારણોસર આ ફ્લાઇટ મોડી પડી છે અને તેના કારણે જે મુસાફરો છે મુંબઈ તરફ જનાર એ તમામ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે, કારણ કે 9 જેટલી ફ્લાઇટ મોડી પડી છે. ત્યાં બીજી તરફ મુંબઈમાં પણ હવાઈ સેવાને માઠી અસર છે. ત્યારે જોડાઈએ સંવાદદાતા પ્રતિક જાદવ સાથે. પ્રતિક, જાણકારી મળી રહી છે કે મુંબઈની હવામાનની માઠી અસર હવાઈ સેવા ઉપર પડી છે, 9 જેટલી ફ્લાઇટ મોડી પડી, શું વિગતો? દીપાલી, મુંબઈમાં જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ જ કારણથી હવાઈ મુસાફરીને પણ અસર પડી રહી છે, કારણ કે જે મુંબઈ એરપોર્ટથી જે ફ્લાઇટ લેન્ડ થઈ રહી છે તેમજ ટેક ઓફ થઈ રહી છે, તમામ ફ્લાઇટો ડિલે ચાલી રહી છે. અમદાવાદથી મુંબઈ જતી 9 જેટલી ફ્લાઇટો છે તે મોડી પડી છે, સાથે જ અમદાવાદથી અલગ અલગ રાજ્યમાં જતી ફ્લાઇટો પણ મોડી પડી છે. કુલ 15 જેટલી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી મોડી પડી છે, સાથે મુંબઈથી જે ફ્લાઇટ અમદાવાદ આવી રહી છે આ ફ્લાઇટો પણ મોડી પડવાના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે. પરંતુ જે રીતે વરસાદની છે અને વરસાદ વરસી રહ્યો છે મુંબઈમાં ભારે, ત્યારે આગામી દિવસોમાં જે મુંબઈની ફ્લાઇટો છે તે તમામ ફ્લાઇટોને અસર થાય તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે. જે પ્રતિક, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ મુંબઈમાં અત્યારે ભારે વરસાદ છે. સતત 2 દિવસથી વરસાદના કારણે જળબંબાકાર છે અને તેમાં પણ આજે વરસાદની આગાહી છે, ત્યારે તેની માઠી અસર હવાઈ સેવા ઉપર.